નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં ગુજરાતીમાં આજે આપણે કાવ્ય 8 માલમ હલેશા માર શીખવાનું છે, જેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. લોક સાહિત્યમાં કૃતિના રચનાર વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ તેમાં હિસ્સો રહ્યો હોય. લોક સાહિત્યમાં માનવ જીવનના તળપદા સંવેદનોને સરસ વાચા મળતી હોય છે. લોકગીત પણ લોક સાહિત્યનો પ્રકાર જ છે. આપણી ખામી બાબતે કોઈ આપણને મેણું મારે તો દુઃખી થવાને બદલે આપણે સુધરવા માટે પ્રયત્ન કરીએ તો જીવનમાં આપણે સુખી થઈએ. નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી શકે, અહીં આ કાવ્યમાં દિયર ભાભીની વાત છે. ભાભીએ દિયરને મેણું માર્યું છે કે તે આળસુ છે, ભાઈની કમાણી પર જલસા કરે છે. દિયરને મેણું લાગે છે અને દરિયો ખેડીને કમાવા અને ભાભીને ખુશ કરવાની નેમ લે છે. આ લોકગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવે છે. હવે આપણે લોકગીત સાંભળશું. ભલડી મારી તો જીવવા માં
હવે આપણે સરસ મજાનું લોકગીત સાંભળ્યા બાદ આપણે આ લોકગીતની સમજૂતી શીખીશું. માલમ મોટા હલેસા તું માર, મારે જાવું મધ દરિયાની પાર. સમજૂતી, દિયર કહે છે હે માલમ, એટલે કે નાવિક, મોટા હલેસા તું માર, મારે મધ દરિયાની પાર જાવું છે. માલમ મોટા હલેસા તું માર, મારે જાવું મધ દરિયાની પાર. માલમ એટલે વહાણ ચલાવનાર, નાવિક. મધ દરિયો એટલે દરિયાનો મધ્ય ભાગ, અને પાર એટલે એનો કાંઠો છે, એ તીર. બરાબર. તો દિયર, આ પંક્તિમાં દિયર કહે છે કે હે માલમ એટલે કે નાવિક, મોટા હલેસા તું માર, મારે મધ દરિયાની પાર જવું છે. મારે મધ દરિયાની પાર એટલે પાર એટલે પેલે કિનારે જવું છે, માટે તું મોટા હલેસા માર એટલે તું ઝડપ કર. આગળ. મેણું માર્યું છે મને ભાભલડીએ, દેર આડહુંનો સરદાર. હે ભાઈ, કમાઈને તું ગોડલા ખેલવે, એનો બળ્યો અવતાર રે. માલમ મોટા હલેસા તું માર. સમજૂતી, મારી ભાભીએ મને મેણું માર્યું છે. ભાઈ કહે છે દિયર આળસુનો સરદાર છે, મોટો ભાઈ કમાય છે અને નાનો ભાઈ એની કમાણી પર મોજ કરે છે. એવા માણસનો અવતાર નકામો છે, ધિક્કાર છે. મેણું માર્યું છે મને ભાભલડીએ, દેર આડહુનો સરદાર. હે ભાઈ, કમાય ને તું ગોડલા ખેલવે, એનો બળ્યો અવતાર રે. મેણું માર્યું એટલે મહેણું, મર્મવચન. મર્મવચન એટલે હૃદયને આઘાત આપે એવું કઠોર વચન. ભાભલડી એટલે ભાભી. દેર, દેર તળપદો શબ્દ છે, એટલે દેરનો અર્થ થાય દિયર. આડહ એટલે આળસ. ગોડલા ખેલવે, ગોડલા ખેલવા એટલે અહીં જલસા કરવાની વાત કરવામાં આવી છે. એનો બળ્યો અવતાર, બળ્યો અવતાર એટલે એનું જીવન કેવું થઈ ગયું છે, નકામું થઈ ગયું છે. તો આ કાવ્ય પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મારી ભાભીએ મને મહેણું માર્યું છે. દિયર કહે છે કે મારી ભાભીએ મને મહેણું માર્યું છે, કે ભાઈ કહે છે કે દિયર આળસુનો સરદાર છે, મોટો ભાઈ કમાય છે અને નાનો ભાઈ એની કમાણી પર મોજ કરે છે, જલસા કરે છે. એવા માણસનો અવતાર નકામું છે, ધિક્કાર છે. અર્થાત મારી ભાભીએ મને મહેણું માર્યું છે, એ મને કહે છે કે દિયર આળસનો સરદાર છે, મોટો ભાઈ કમાય અને નાનો ભાઈ એ કમાણી ઉપર જલસા કરે છે. એનો તો અવતાર જ નકામો છે, અર્થાત એના જીવનને ધિક્કાર છે. આગળ. જાવું છે મારે જાવા બંદરે, જ્યાં લક્ષ્મીનો નહીં પાર. હે જાવે ગયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર રે. માલમ મોટા હલેસા તું માર. સમજૂતી, હે માલમ, મારે જાવા બંદરે જાવું છે, ત્યાં પુષ્કળ કમાણી છે, લક્ષ્મી ધન દોલતનો પાર નથી.
જે લોકો જાવા બંદરે કમાવા જાય છે તે પાછા આવતા નથી, અને પાછા આવે તો એમનો બેડો પાર થઈ જાવું છે મારે જાવા બંદરે જ્યાં લક્ષ્મી નો નહીં પાર, હે જાવે ગયા કોઈ પાછા ન આવે, આવે તો બેડલો પાર રે. હવે જાવા બંદર ની વાત કરવામાં આવી છે. જાવા બંદર ક્યાં આવેલો છે? તો હિન્દ મહાસાગરમાં આવેલો એક બેટ છે. લક્ષ્મી, લક્ષ્મી એટલે તળપદો શબ્દ છે, એટલે લક્ષ્મી અર્થાત પૈસો. ગયા, ગયા એટલે ગયા, ત્યાં જવાની વાત કરવામાં આવી છે. તો આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હે માલમ, મારે જાવા બંદરે જાવું છે, ત્યાં પુષ્કળ કમાણી છે, લક્ષ્મી ધન દોલતનો પાર નથી. જે લોકો જાવા બંદરે કમાવા જાય છે તે પાછા આવતા નથી, અને પાછા આવે તો એનો બેડો પાર થઈ જાય છે. મારે દિયર અહીં કહે છે કે મારે જાવા બંદરે જવું છે જ્યાં લક્ષ્મી, લક્ષ્મી એટલે કે ધન દોલતનો કોઈ પાર નથી, અને જે લોકો જાવા જાય છે તે પાછા આવતા નથી, અને પાછા આવે તો એમનો બેડો પાર થઈ જાય છે. બેડો પાર થઈ જાય છે એટલે તેઓ ધન દોલત થી સમૃદ્ધ થઈ જાય છે. જાવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવા પદમણી નાર, હે મોતીડે પોખે જો ભાભલડી મારી તો જીવવામાં સાર રે, માલમ મોટા હલે સા તું માર. સમજૂતી: મારે સુંદર સ્ત્રીને પરણવા સિંહલ દ્વીપ એટલે કે શ્રીલંકા જવું છે. મારી ભાભી મને મોતીથી પોંખે એટલે કે લગ્ન પછી ઘરે આવું તો મને પ્રેમથી ઉમળકાથી આવકારે તો જ જીવવામાં સાર છે. જાવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવા પદમણી નાર, હે મોતીડે પોખી જો ભાભલડી મારી તો જીવવામાં સાર રે, માલમ હલેસા માર રે. હવે અહીં સિંહલ દ્વીપ, સિંહલ દ્વીપ એટલે શ્રીલંકા. પદમણી નાર, પદમણી નાર એટલે પદ્મિની, પદ્મિની એટલે ઉત્તમ સ્ત્રી. પોખવું, પોખવું એટલે વધાવવું, અને સાર, સાર એટલે સાર્થકતા. એનામાં આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મારે સુંદર સ્ત્રીને પરણવા માટે સિંહલ દ્વીપ એટલે કે શ્રીલંકા જવું છે. મારી ભાભી મને મોતીથી પોખે એટલે કે લગ્ન પછી હું ઘરે આવું તો મને પ્રેમથી ઉમળકાથી આવકારે તો જ જીવવામાં સાર છે. મારે ઉત્તમ સ્ત્રી એટલે કે પદ્મિનીને પરણવા સારું ક્યાં જવું છે? શ્રીલંકા એટલે કે સિંહલ દ્વીપ એટલે કે શ્રીલંકા જવું છે. હવે તો મારી ભાભી મને મોતીથી પોકે એટલે કે ઉમળકાથી આવકારે તો જ જીવવામાં રસ છે. આગળ: હે માલમ, તું મોટા હલેસા માર, મારે મધ દરિયાની પાર જાવું છે. કેસર ભીના તમે જીવો ભાભલડી મારા, જીવો જીભલડીની ધાર. હે મેણા મારીને મારી મતિ સુધારી, ખોલ્યા તે મનના દ્વાર રે, માલમ મોટા હલેસા તું માર. સમજૂતી: ભાભીના મહેણાથી દિયરની બુદ્ધિ હવે ઠેકાણે આવી ગઈ છે, તેને ભાભી પર વહાલ વરસી આવે છે, એટલે કહે છે તમે કેસર વિના 100 વર્ષ જીવો. તમારી જીભની ધાર જેણે મારી બુદ્ધિ સુધારી તે પણ ઘણું જીવો. તમે જ મારા મનના બંધ દ્વાર ખોલી નાખ્યા છે. કેસર ભીના તમે જીવો ભાભલડી મારા, જીવો જીભલડીની ધાર. હે મેણા મારીને મારી મતિ સુધારી, ખોલ્યા તે મનના દ્વાર રે. હવે આપણે આગળ જોઈએ તો કેસર ભીના એટલે કેસરથી રંગાયેલા, અર્થાત ઉમંગી, ગરવી, ઘર રખવું જે હોય તે, અને મતિ સુધારવી, મતિ એટલે બુદ્ધિ સુધારવાની વાત કરી છે. અને મનના દ્વાર ખોલવા, મોતીડે મનના દ્વાર ખોલવા, એ રૂઢિ પ્રયોગ છે. મનના દ્વાર ખોલવા એટલે સાચી દિશા બતાવવી, સાચી વાતનું જ્ઞાન આપવું. તો આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ભાભીના મૈણાથી દિયરની બુદ્ધિ હવે ઠેકાણે આવી ગઈ છે, તેને ભાભી પર વહાલ વરસી આવે છે, એટલે કહે છે કે તમે કેસર ભીના 100 વર્ષ જીવો,
તમારી જીભની ધાર જેમણે જેણે મારી બુદ્ધિ સુધારી છે તે પણ ઘણું જીવો, તમે જ મારા મનના બંધ દ્વાર ખોલી નાખ્યા છે. હે ભાભી, તમે ઘર રખો ગૃહિણી છો, તમે 100 વર્ષ જીવતા રહો, તમે જીભની ધારે જ જીવો. એટલે અર્થાત એ જીભથી તમે મને મહેણું ન માર્યું હોત તો મારો ઉદ્ધાર ન થાત. તમે મહેણા મારી અને મારી મતિ એટલે અર્થાત બુદ્ધિને સુધારી અને મારા મનના બંધ દ્વાર ખોલી નાખ્યા છે. માલમ મોટા હલે સાતો માર મારે જાવો મધ દરિયાની પાર. હે નાવિક, મારે મધ દરિયાની પેલે પાર જવું છે, તું મોટા હલેસા માર. હે નાવિક, મારે મધ દરિયાની પેલે પાર, પેલે પાર એટલે કે પેલા કિનારા તરફ જવું છે, માટે તું મોટા હલેસા માર અર્થાત તું ઝડપ કર.